બાળકો જેડબલી નીટની અંદર વિદ્યુત ક્ષેત્ર ટોપિક જે છે એ જ ખૂબ આપણો અગત્યનો ટોપિક છે. બહુ જ સહેલો, એકદમ સિમ્પલ અને એકદમ ડિમ્પલ છે સાહેબ. પણ આ શીખવું કઈ રીતે એ અમને શીખવાડો, બસ બીજું તમને આવડી જશે. હવે સમજો કે વિદ્યુત ક્ષેત્ર એ શું બતાવે છે મિત્ર. તો સિમ્પલ છે કે કોઈ વિદ્યુત ભાર જે છે એ પોતાની આસપાસના વિસ્તારમાં કોઈ એવું કંઈક ઉત્પન્ન કરે છે કે જેથી કોઈ વિદ્યુત ભાર ત્યાંથી નીકળ્યો હોય તો એને ખેંચી લે. જેમ કે કરોળિયો એ સમજો વિદ્યુત ભાર છે, એનું જાળું એ બાળકો ક્ષેત્ર છે. હવે કોઈ માખી જે છે એ સમજો પરીક્ષણ વિદ્યુત ભાર છે, સમજાય છે. અને જો એ આપેલા જાળામાંથી પસાર થશે બાળકો તો શું થશે નું, એ જાળામાં ફસાઈ જશે. એનો મતલબ માખી કે મચ્છર જે કાંઈ હોય એને જાળું દેખાતું નથી. આ જાળું છે, એક ક્ષેત્ર છે, અને કરોળિયો છે એ પોતે વિદ્યુત ભાર છે, મેઇન ચાર્જ છે. આ મેઇન ચાર્જ જે આપણે કરોળિયો લીધો છે એણે પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે. એમાં કોઈ વિદ્યુત ભાર આવશે, કોઈ ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ ચાર્જ કે સૂક્ષ્મ વિદ્યુત ભાર, જેમ કે આપણે માખી લીધેલી, એ જ્યારે એની અંદર આવશે ત્યારે બાળકો એને બળ લાગશે. બરાબર છે? કોણ બળ લગાડશે? તો ક્ષેત્ર બળ લગાડશે. આ ક્ષેત્ર કેટલું બળ લગાડે એ આપણે શીખી ગયા છે. તો ફરી એકવાર તમને વિદ્યુત ક્ષેત્રનો અર્થ સમજવા માટે કહું છું કે ભાઈ સાહેબ, આ જે છે ને એ કરોળિયો છે. કરોળિયાએ પોતાની આસપાસ એનું જાળું ઉત્પન્ન કર્યું છે. બરાબર છે? આ તમને ખ્યાલ છે. આકૃતિ જો એને શીખજો ભાઈ, આનાથી વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આવડશે. બરાબર છે? આને આપણે કરોળિયો મેન ચાર્જ કહીએ છીએ ભાઈ સાહેબ. કરોળિયો એટલે સ્પાઈડર છે, જે મેન ચાર્જ છે. ઓ ભાઈ સાહેબ, મેન ચાર્જ લઈ શકો છો. હવે મેં તમને જણાવ્યું એમ કે ભાઈ માખી કે મચ્છર જે છે આ ખૂબ જ સૂક્ષ્મ ચાર્જ છે. ઓકે, કયો ચાર્જ છે બાળકો? સૂક્ષ્મ ચાર્જ છે. આ સૂક્ષ્મ ચાર્જ આની અંદર આવશે એટલે એમાં પકડાઈ જશે. તો આ કરોળિયાએ જે આને આપણે ક્ષેત્ર કહીએ છીએ, જેને જાળું કહેવાય છે, એની અંદર ફસાઈ જાય છે. તો તમને આ ટોપિક સમજાઈ ગયો હશે બાળકો. હવે હું તમને નીચે લઈ જાઉં છું કે આપણો જે આ પરીક્ષણ ચાર્જ જે છે ને ભાઈ સાહેબ, આ પરીક્ષણ ચાર્જ એ બને એટલો ખૂબ જ નાનો હોય છે. એટલો બધો નાનો હોય છે કે જે આપેલા મેઇન ચાર્જ વડે જે કાંઈ ઉત્પન્ન થાય છે વિદ્યુત ક્ષેત્ર, એમાં કોઈ અસર કરતો નથી. જેમ કે માખી છે, કરોળિયાના જાળામાં ફસાઈ જાય છે પણ જાળાને કોઈ અસર થતી નથી. ઓકે, પરીક્ષણ ચાર્જ જે ખૂબ જ નાનો હોય છે અને મેઇન ચાર્જ છે એ પોતે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો બહુ સિમ્પલ રચના થઈ ગયા. બરાબર છે? અને ધ્યાન રાખજો, આ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે એના નામ છે પરીક્ષણ વિદ્યુત ભાર, ટેસ્ટ ચાર્જ અને એકમ ધન વિદ્યુત ભાર. એટલે મેં તમને કીધું એમ કે જ્યારે એ મેઇન ચાર્જની આસપાસના વિસ્તારમાં આવશે, કયો ચાર્જ? સૂક્ષ્મ ચાર્જ, એટલે એના ઉપર બાળકો બળ લાગે છે. ઓકે, આ બળ કેટલું હોય? તો કે બળ છે એ પ્રપોર્શનલ ટુ ચાર્જ ઉપર ડિપેન્ડ કરે. જો આ ચાર્જ વધુ હશે, જો આ માખીની જગ્યાએ કોઈ મોટું જીવજંતુ હશે તો જાળામાં વધારે ફસાઈ જશે, એટલે એના પર વધારે બળ લાગે બાળકો. એફ બળ છે એ વધારે લાગે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, એફ બળ છે વધુ લાગે. બરાબર? અને આ જો તીવ્ર હશે, તીવ્રનો મતલબ પ્રબળ હશે. આ પ્રબળ ક્ષેત્ર જેને કહેવાય, ક્ષેત્રને આપણે ઈ નામ આપીએ છીએ. તો જો ક્ષેત્ર પ્રબળ હોય તો બળ પણ પ્રબળ લાગે, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ સમીકરણ આપણે બનાવીએ છીએ. આના બહુ બધા એમસીક્યુ તમારે સોલ્વ કરવાના હોય છે મિસ્ટર, બહુ જ સિમ્પલ છે. અને એવો એમસીક્યુ પૂછે એટલે બહુ મગજમાં ફીટ બેસાડો. કોઈ પણ વિદ્યુત ભાર સાંભળજો મિત્ર, સિમ્પલ અને ડિમ્પલ છે. કોઈ પણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર આવ્યો એટલે એના પર આટલું બળ લાગે, જેને આપણે લખીએ છીએ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. ઓકે, ખાસ ધ્યાન રાખજો, સાંભળજો, એમસીક્યુ આવા તમને બહુ બધી જગ્યાએ આવશે. કોઈ પણ એકલો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં આવે એટલે એના પર બળ લાગે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ જેટલું બળ લાગે. ઓકે, હવે આપણને પૂછ્યું છે કે ભાઈ પરીક્ષણ વિદ્યુત ભાર છે ને એ ખૂબ જ નાનો હોય છે, એને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. એટલે આપણો જે નાનો એવો ચાર્જ લીધો છે,
એ બીજા ક્ષેત્રની અંદર જશે એટલે એના પર બળ લાગે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. પણ બકા આ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી, બસ એ બિચારો આવે એટલે એના પર બળ લાગે. હા, એને પણ ક્ષેત્ર હોય છે, પણ આ ક્ષેત્ર ખૂબ જ નાનું હોય છે જેને આપણે અવગણી શકીએ છીએ. તો આપણે વિદ્યુત ક્ષેત્ર શીખવું છે સાહેબ, તમે અત્યારે માત્ર વ્યાખ્યા શીખ્યા વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય. તો આપણું પહેલું ચેપ્ટર છે એમાં તીવ્રતા, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બાળકોએ સદિશ રાશિ છે, બરાબર છે. અને ચેપ્ટર નંબર બે આપણે જે શીખવાના છીએ વિદ્યુત સ્થિતિમાન જે અદિશ રાશિ છે. એટલે વિદ્યુત ક્ષેત્રના બે સ્વરૂપો છે. જો તમે બાળકો સદિશ સ્વરૂપ શીખો તો એ આપણે અત્યારે શીખવાના છે, અને અદિશ સ્વરૂપ જેમાં માત્ર મૂલ્ય જ ગોતવાનું છે એવું વિદ્યુત સ્થિતિમાન આખું ચેપ્ટર નંબર બે, બરાબર છે, જે આપણે શીખીશું આમાંથી. તો સાહેબ હવે આપણે આગળ વધીએ અને આ વિદ્યુત ક્ષેત્રના વ્યાખ્યા એકમ એનું પારિમાણિક સૂત્ર શું છે જરાક કહો. તો હું તમને જેટલા પણ દાખલા શીખવાડું એમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે, આજે જે શીખો ને એમાં બહુ જ શાંતિથી શીખવાનું છે. કે કોઈ એકમ ધન વિદ્યુત ભાર સાંભળજો, એકમ ધન વિદ્યુત ભાર એટલે આપણે જે વિદ્યુત ભાર લઈએ છીએ એનું મૂલ્ય ખૂબ નાનું હોય છે. આ વિદ્યુત ભારનું મૂલ્ય એકમ ધન એટલે તમે એને પ્લસ વન લઈ શકો છો. આ વિદ્યુત ભાર જે છે એ જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર આવે એટલે એના પર બળ લાગે છે ભાઈ સાહેબ, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ કહીએ છીએ. જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું કરોળિયાનું જાળું, ધીસ ઇઝ આપણો જે છે ભાઈ સાહેબ આ આપણો સ્પાઈડરમેન છે. ઓકે, એણે એની આસપાસ શું ઉત્પન્ન કર્યું છે સાહેબ, ફરી એકવાર સમજાવું છું. જોશો આ એને પોતાની આસપાસ જાળું ઉત્પન્ન કર્યું છે જેને આપણે ક્ષેત્ર કહીએ છીએ. સાંભળજો, આ અંદર લીધો છે ને મિસ્ટર, એ કેપિટલ ક્યુ છે એટલે મેઇન ચાર્જ છે. સમજો કે આ આપણી માખી છે જે પરીક્ષણ ચાર્જ છે જેનું મૂલ્ય એકમ ધન છે, ખૂબ નાનો છે. આ માખી જાળાની અંદર આવે છે. ઓકે, જાળાની અંદર, ચાલો આપણે કીધું કે આ જાળાની અંદર જો માખી આવે તો આમાં ફસાઈ જાય, એટલા એકમ ધન છે એના ઉપર આ જાળામાં જેટલું બળ લાગે બાળકો, આ બળ જેટલું લાગે એને આ જાળાની તીવ્રતા કહેવાય. જો જાળાની અંદર આ વિદ્યુત ભાર એટલે માખી ફસાતી ન હોય તો આ જાળું નબળું કહેવાય, એટલે ક્ષેત્ર ઓછું પ્રબળ છે એમ કહેવાય. તો આપણને વ્યાખ્યા મળી ગઈ. અને યાદ રાખજો, કોઈ પણ સિંગલ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર આવે ત્યારે એના પર આટલું બળ લાગે છે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. વિદ્યુત ક્ષેત્ર મિત્રો યાદ રાખજો સદિશ રાશિ છે. ઓકે, અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય એના પર ફોકસ કરવાનું છે ખાસ. અને ખાસ સમજો કે આ આપણો વિદ્યુત ભાર ક્યુ છે. સાંભળજો ભાઈ, દિશા હો, દિશા ડાયરેક્શન, દાખલાઓની અંદર ડાયરેક્શન આધારિત જ મેન કામ છે. અહીંયા મૂકી દઉં એકમ ધન, હે સાહેબ ભાઈ એકમ ધન મૂક્યો એટલે આપણે વ્યાખ્યાને યાદ કરો. અહીં જો વ્યાખ્યા લખી બ્લુ કલરની લાઈનમાં, એકમ ધન ઉપર જ્યારે મિસ્ટર મુકેમ્બો બળ લાગે ત્યારે એ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે. અરે છોકરા, આ બિંદુ પી છે ત્યાં મારે વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતવી છે. બોલો, ધન ધન જ્યાં ગોતવે ત્યાં એકમ ધન મૂકી દેવાનો ફટાકે ફટફટ બાળકો. શું મૂકી દેશો? ફટાકે ફટફટ પ્લસ વન મૂકી દેવાનો. કોઈ પણ દાખલાની અંદર વિદ્યુત ક્ષેત્ર પૂછે ત્યાં પ્લસ વન મૂકી દેવાનો. ધન ધન અપાકર્ષણ થાય. અરે વાહ સાહેબ, તો આ બાજુ એને બળ લાગે ને જે બાજુ બળ લાગે એક્સક્યુઝ મી એ બાજુ જ વિદ્યુત ક્ષેત્ર હોય. હે સાહેબ, આટલું બધું સહેલું હતું? આ તો આરો મેં બહુ ટ્રાય કરી પણ આની ડાયરેક્શન જ સમજાણી નહીં મને. ચાલો હું એ કાંઈ કહું છું, આ ઋણ વિદ્યુત ભાર છે. ચાલો, આ પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર ગોતું છે. બોલો ભાઈ સાહેબ, કઈ બાજુ ડાયરેક્શન હશે? ઉભર ઉભર સાહેબ એક જ મિનિટ હું કહું છું તમને. અહીંયા મૂકી દો પ્લસ વન. અરે વાહ, ચાલો હવે ધન અને ઋણ શું થાય? તો કે આકર્ષણ થાય. અરે વાહ, તો બળ કઈ બાજુ લાગે બાળકો? અંદરની તરફ. તો એ બાજુ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય, હોય કે ન હોય? અરે સાહેબ હોય જ ને, એમાં કઈ ઘટે જ નહીં ને. ઓકે બાળકો, તો વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા માટે કઈ રીતે ગણવાનું છે મેં તમને શીખવાડી દીધું. એનો એકમ શું થાય? આ બળ શેમાં મપાય ભાઈ સાહેબ? બળ બળ મપાય સાહેબ ન્યૂટનની અંદર, અને વિદ્યુત ભારનો એકમ છે કુલમ. ઓકે, ન્યૂટન એટલે બળ યાદ છે, એમ વન એલ વન ટી માઇનસ ટુ, આ બળ છેદમાં કુલમ એટલે આપણે એ વન અને ટી વન યાદ છે ને. ક્યુ બરાબર આઈ ટી, એ બકા ક્યુ બરાબર આઈ ટી, હે સાહેબ? હા,
આઈ બરાબર ક્યુ બાય ટી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં તમારે આવી ગયું. ચાલો ચાલો આને ઉપર ફેરવો તો પારિમાણિક સૂત્ર બને. પૂછે છે એમ વન એલ વન ટી માઇનસ થ્રી એ માઇનસ વન. લો બાળકો આ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ઓકે, અને હંમેશા ન્યૂટન પ્રતિ કુલંબ રકમમાં આપવું એટલે સમજી લેવાનું આ વિદ્યુત ક્ષેત્ર જ છે. ઓકે સાહેબ, હવે અહીંયા જુઓ જરાક, આ મેં લખ્યું છે ને એ તમારું બીજા નંબરનું ઇક્વેશન છે. ઈ બરાબર વી ના છેદમાં ડી. આ ચેપ્ટર નંબર બે ની અંદર આવે છે એટલે અહીંયા આપણે એકમ લખી લઈએ છીએ, વોલ્ટ પ્રતિ મીટર. બાળકો એટલે આપણું કામ થઈ ગયું. વોલ્ટ પ્રતિ મીટર એટલે આપણું આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. આ આપણને ચેપ્ટર નંબર બે માં ઉપયોગ આવે છે. તો હાલમાં આપણે ખાલી એકમ લખીએ વોલ્ટ પ્રતિ મીટર. આ પણ બહુ અગત્યનું સમીકરણ આપણા માટે રહેશે. ઓકે, તો હવે જરાક તમારે ધ્યાનથી શીખવાનું છે બાળકો. આ એકમની વાત કરી જા, એકમ ધન વિદ્યુત ભારની ડાયરેક્શન કઈ રીતે બતાવ. જો અહીંયા આકૃતિ, કેન્દ્રમાં મેન ચાર્જ છે જેને મેં નામ આપ્યું પ્લસ ક્યુ ચાર્જ. અરે વાહ સાહેબ, અને એની આસપાસ તમે એકમ ધન વિદ્યુત ભાર ગોઠવી દો. ભાઈ સાહેબ, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પૂછે ત્યાં કયો મૂકવાનો? પ્લસ વન. તો બધે જ તમે પ્લસ વન પ્લસ વન પ્લસ વન મૂકશો તો ધન ધન અપાકર્ષણ એટલે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર હોય. અરે વાહ સાહેબ, આવું તો આરું જરાક મને કયો એટલે આવડી જ જાય ને. આવું તો બહુ સિમ્પલ છે. હવે સાહેબ, હવે હું તમને એમ કહું છું કે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છોકરાઓ કેવી હોય? સિમ્પલ છે સાહેબ એનાથી. ઓકે, ઋણ વિદ્યુત ભાર મૂક્યો છે એની આસપાસ તમે પ્લસ વન મૂકી દેશો તો ધન ઋણ આકર્ષણ થાય એટલે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય. અરે વાહ સાહેબ, આ તો બહુ સરસ સરસ મજાનું સહેલું છે. આવું તો અમને શીખવાડો એટલે આવડી જાય પણ ખબર નહોતી, અથવા તો અમે 50% વિદ્યાર્થીને જ ખબર હતી સાહેબ આવું. ઓકે ઓકે, ચાલો હવે જ્યારે કોઈ, હવે હું દાખલાઓ સ્પષ્ટ કહી દઉં છું તમને, પછી કોઈને મૂંઝાવવાનું નથી કે ભાઈ સાહેબ આ ન આવડ્યું. કોઈ સિંગલ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર આવ્યો એટલે એના પર કેટલું બળ લાગે આવો ક્વેશ્ચન પૂછે તો તમારો જવાબ આવો જોઈએ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ. મગજમાં, માઇન્ડમાં અને નિરાતે કાનમાં ઉતારી દેજો ભાઈ. આવડવું તો જોઈએ જ, પછી દાખલામાં ફાફા મારશો તો બી નહીં આવડે. એનસીઆરટી ગણો, બરાબર છે કે ગુજકેટ ની એક્ઝામ કે જેડબલી કે નીટ, આ ટોપિક બહુ જ અગત્યનો છે. એટલા માટે કીધું ફરજિયાત તમે જોઈન થઈ અને દાખલાઓ છે બાળકો ગણજો તમે. રેડી? તો સાહેબ હું સમજાવું છું કે એક સિંગલ વિદ્યુત ભાર હોય ને, સિંગલ વિદ્યુત ભાર. ઓકે, તો એ કે એના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. સમજો કે ક્લાસની અંદર હું બેઠો છું. અરે વાહ સાહેબ, તમે ક્લાસની અંદર બેઠા છો? હા ભાઈ હા. આકૃતિ દોરું છું. આ ક્લાસની અંદર હું અહીંયા બેઠો છું અને ક્લાસમાં હું મેન ચાર્જ છું એટલે મારી પ્રબળતા છે. ક્લાસની અંદર કોની પ્રબળતા છે? મારી પ્રબળતા. આ ક્લાસની અંદર મારી પ્રબળતા છે એમાં તમે પોતે આવ્યા છો. તમે પોતે એટલે તમારો વિદ્યુત ભાર ક્યુ ઝીરો, જે એકમ ધન છો. તમે બહુ નાના ચાર્જ છો. હે સાહેબ, આવું ન ચાલો. તમે મોટા ચાર્જ ને અમે નાના ચાર્જ. હા ભાઈ હા, આપણે પછી શીખીશું ભાઈ. આ તમે મારાથી આર સદિશે દૂર છો. તો વિચારો જે હું મોટો ચાર્જ છું ભાઈ સાહેબ અને તમે કેવા ચાર્જ છો? નાના ચાર્જ છો એટલે હું તમારા પર કુલંબ બળ લગાડું. હે સાહેબ, હું વાત કરું છું કુલંબ બળ. અરે હા, કેટલું કુલંબ બળ લગાડું? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ કે મારો ચાર્જ તમારો ચાર્જ છેદમાં આપણી બે વચ્ચેનું અંતર આર. ઓકે, સદિશ લખવો હોય તો અહીંયા એકમ સદિશ લખજો. આપણી કઈ ડાયરેક્શનમાં બળ લાગે છે? ધન ધન અપાકર્ષણ લાગે મિસ્ટર. એટલે બળ છે ને એ આપણને બંનેને જોડતી રેખા ઉપર લાગે બળ એફ. હે, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ છે? ચાલો મેં તમને દરેકને શીખવાડ્યું છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર ગોતું છે ત્યાં કયો વિદ્યુત ભાર મૂકશો? એકમ ધન. છોકરા અહીંયા ધન મૂકો. ધન ધન ધના ધન જાય ભાગે હો સેમ. ધન ધન ધના ધન. વિદ્યુત ભાર ઇધર સે ભાગતા હે ઓર ઇધર આવતા હે. વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હોય. મેં તમને હમણાં શીખવાડ્યું કે નહીં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે બાળકો અહીંયા પ્લસ વન મૂકી દો એટલે ધન ધન અપાકર્ષણ થાય. અરે વાહ સાહેબ, આવડી ગયો સાહેબ. હવે એક જ વાર કયો એટલે ખ્યાલ આવી ગયો. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? મારી પ્રબળતા તમે જે બિંદુ પાસે છો ત્યાં કેટલી હોય
ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ આપણું સમીકરણ હતું. ચાલો આ એફ ની કિંમત અહીં મૂકી જો, એટલે જુઓ ને જરાક આ કયું જીરો ઉપર નીચે ઉડી જાય, તો આપણો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવી ગયું. લ્યો ભાઈ સાહેબ, આ કોણે ઉત્પન્ન કર્યું? મે કોઈ બિંદુવત વિદ્યુત ભાર પોતાની આસપાસ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, આ તમારો ક્વેશ્ચન થઈ ગયો છે. આના બીજા ક્વેશ્ચનો ખાસ ધ્યાન રાખજો ભાઈ. આને મેં સદિશ સ્વરૂપે લખ્યું એટલે આર કે, પણ એની દિશાનું એકમ સદિશ યાદ હે, એકમ સદિશ ક્યાં હોતા, હો એમસીક્યુ મેં સોલ્વ કરાવ્યો છે. એકમ સદિશ એટલે આપેલો સદિશ છેદમાં તેનું મૂલ્ય, ઇધર કિંમત મૂકી દો મિસ્ટર, તો કે ક્યુ અપોન આર નો ઘન ઇન્ટુ આપેલો સદિશ લખાય, આમ પણ લખી શકો. અને આપણો સદિશ જે છે એ વન અપોન આર સ્ક્વેર પ્રમાણે ઘટે. ભાઈ આ એમસીક્યુ માં આવશે, વન અપોન આર સ્ક્વેર નો ગ્રાફ કેસા હોતા હે બચ્ચો, દેખો દેખો, ઈ પ્રપોર્શનલ ટુ આર કા ગ્રાફ કેસા હોતા હે બચ્ચો, સમજ માં આતા હે? ઈ બઢતા હે તો આર ઘટતા હે કે નહીં ઘટતા હે? પ્રપોર્શનલ છે, એક ઉપર હે ઓર એક નીચે હે. હા સાહેબ, હા, એક બઢતા હે તો એક ઘટતા હે, તો ગ્રાફ છે ને ઇધર સે ઇધર આતા હે ઓર ઇધર ચલા જાતા હે. કિધર ચલા જાતા હે? ઇધર સે આતા હે ઓર ઇધર ચલા જાતા હે. અરે સાહેબ, સમજ મેં આ ગયા. યલો કલર નું બોક્સ જે છે એ બાળકો તમારું મેન સમીકરણ છે, ધ્યાનમાં રાખી અને તમારે એને સોલ્વ કરીને અથવા તો લખવાનું છે. અને ન લખો તો આ પીડીએફ ફાઇલ છે અને શાંતિથી વ્યવસ્થિત જોશો. હવે અગત્યની નોંધ જુઓ. હે સાહેબ, આ નોંધમાં શું કરશું? નોંધી શું કે છે તમને કહું બાળકો, નોંધ જે છે એ એમસીક્યુ માટે બહુ જ અગત્યનું છે. તો સાહેબ હમણાં ભૂકા કાઢી નાખે. જુઓ અહીંયા, ખાસ અહીંયા જુઓ તમને શું કીધું છે. સ્ત્રોત એટલે મેઇન ચાર્જ કેસા હે, પ્લસ હે, દેખાય બચ્ચો? મેઇન ચાર્જ કેસા હે, પ્લસ હે. ઓર તુમ કેસે હો, છોટે હો ભાઈ સાહેબ, તો તુમ છોટે હો, મેઇન ચાર્જ પ્લસ છે, આને કહી દઉં, કયું કહી દઉં. અને તમે પોતે એકમ ધન છો, તો ધન ધન કેસા હોતા હે? અપાકર્ષણ બળ લાગે, હો તમને બળ લાગે આ બાજુ. હે સાહેબ, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? છોકરા હમણાં નાક કાપ્યું તું તમારું. હે સાહેબ, હું વાત કરો, હા તમારું હમણાં નાક કાપ્યું તું. જે બાજુ બળની દિશા હોય એ જ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. ઓકે ઓકે સાહેબ, આવડી ગયું બચ્ચો. દેખો એ કેસા હે? ઋણ હે, ઋણ. તુમ કેસે હો? હમ તો સાહેબ એકમ ધન હી હે, હમ ચેન્જ નહીં હોગે. અચ્છા બચ્ચો, તો ધન ઋણ કેસા હોતા હે? આકર્ષણ હોતા હે, બળ કી ડાયરેક્શન અંદરની તરફ, વિદ્યુત ક્ષેત્ર પણ અંદરની તરફ હોય. સમજ મેં આ ગયા? અરે સાહેબ, અચ્છી તરહ સે સમજ મેં આ ગયા. કુછ નહીં મિલ, કુછ ઘટેગા નહીં સાહેબ, સબ કુછ બઢિયા ચલ રહા હે. અરે વાહ ભાઈ, ચલો બીજા મુદ્દા પર ફોકસ કરો. ઈ અને આર નો ગ્રાફ કેવો હોય? હમણાં જ દોર્યો તો છોકરા એમસીક્યુ માં બેઠા પૂછે, આમાં કઈ કરવાનું નથી સાહેબ. ઈ પ્રપોર્શનલ ટુ આર નો ગ્રાફ દોરો ને, તો ઉપર સે ચલતા હે ઓર જેમ જેમ અંતર વધતું જાય એમ ઈ ઘટતો જાય. પણ યાદ રાખજો, આર તમે ઇન્ફિનિટિવ લેશો તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે બાળકો? જીડો. કેવું થઈ જાય? જીડો. એમસીક્યુ માં પૂછે તો બેઠું તમને લખીને આપ્યું છે. હવે આપણે બળ શીખી જાય ને, બળ બળ યાદ કરો. બળ બળ જે છે માધ્યમમાં લાગતું બળ બાળકો, આવું મેં તમને ક્યાંક લખાયું છે પહેલા જ લેક્ચરમાં. માધ્યમમાં લાગતું બળ છે એ કેમાં ભાગનું થઈ જાય, હા કે ના? હા સાહેબ, માધ્યમમાં લાગતું જે બળ જે છે એ કેમાં ભાગનું થઈ જાય. ઓકે, આ તો તમને આવડે છે. હવે જો વિદ્યુત ભાર છે હવામાં હોય તો એના વચ્ચે કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે? ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, જ્યાં કે ની કિંમત છે 1 અપોન 4 પાય એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર. ઓકે સાહેબ, માધ્યમમાં તમને પૂછે માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો સિમ્પલ છે 1 અપોન 4 પાય એપ્સિલોન. આ એપ્સિલોન 0 શૂન્ય અવકાશની છે, તો એપ્સિલોન તો માધ્યમની છે, ક્યુના છેદમાં આર સ્ક્વેર. લ્યો આ એપ્સિલોન છે એ બાળકો કોનું છે? શૂન્ય અવકાશનું છે, બરાબર છે કે? માધ્યમનું, માધ્યમની પરમિટિવિટી છે. અને આ એપ્સિલોન 0 શૂન્ય અવકાશની. લ્યો ભાઈ, આ બેનો ગુણોત્તર લ્યો.
ई ना छेद मा ई एम करी दव तो एप्सिलोन जीरो नीचे आवे, एप्सिलोन ऊपर जाए, आने आपणे डायइलेक्ट्रिक अचळांक केवुं नाम आपेलुं याद करो बलनी अंदर। तो माध्यम मा विद्युत क्षेत्र छे ए के मा भागनुं मळे बाळको, केटला मा भागनुं मळे, के मा भागनुं। सिंपल एमसीक्यू छे, कोई गणतरी पूछे तो तमतारे तमारे अंगूठो मूकीने दाबी देवानुं छे, બરાબર ને? બહુ સહેલું છે, એમાં કઈ મુંજાવા જેવું છે જ નથી। એટલે અહીં ગણતરી કરીને આપી છે, બધા જ એમસીક્યુ ફટાફટ વ્યવસ્થિત જોતા જજો ભાઈ। ઓકે, હવે ચાર નંબરના ટોપિકમાં તમને પૂછ્યું છે બહુ જ અગત્યના એનસીઆરટી અને ગુજકેટ અને નીટ અને જેડબલી માટે ઉપયોગી એવાના દાખલાઓ લોટ્સઓફ તમે સોલ્વ પણ કર્યા છે ને, મળી પણ રહેશે। જુઓ, વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે તો એના પર શું લગાડ્યું? બળ લગાડ્યું તમે, શું લગાડ્યું? બળ। સિમ્પલ છે, તો વિદ્યુત ભાર, સમજો મેં કીધું કે ભાઈ કોઈ માખી છે, કોઈ મચ્છર છે, એ કરોળિયાના જાળામાં ફસાઈ ગઈ, તો કરોળિયાના જાળામાં એના પર બળ લાગવાથી ફસાઈ ગઈ ને, કેટલું બળ લાગ્યું? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ જેટલું બળ લાગ્યું। ઓકે, હવે હું તમને એમ કહું છું કે વિદ્યુત ક્ષેત્રની અંદર આ માખી ફસાઈ ગઈ, સમજો કે વિદ્યુત ક્ષેત્ર મેં દોર્યું, આ ધન વિદ્યુત ભારમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે? અને વિદ્યુત ક્ષેત્રની દિશા તમને ખ્યાલ હશે ધનથી ઋણ તરફ આ બાજુ જાતી હોય। હવે હું શું કહું છું કે આ વિદ્યુત ભાર અહીંયા સ્થિર છે, જોજો ભાઈ સાહેબ, વિદ્યુત ભાર અહીંયા સ્થિર છે, આપણો ક્યુ વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે, રેડી? હા કે ના? અને આ વિદ્યુત ભાર જે છે એનું વજન બળ એમજી હોય, એમજી, અને આ પાછો વિદ્યુત ભાર સ્થિર હોય હવામાં, તો બાળકો એફ ઇઝ ઇક્વલ ટુ, જો તમે એમજી મૂકો અને એના પર બળ લાગે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ, તો આ એફ ની કિંમત અહીં મૂકી દેશો તો એમજી ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ। આના બહુ બધા દાખલાઓ તમને પૂછવામાં આવે તો ધ્યાન આપજો। અને જો વિદ્યુત ભાર આ સંતુલનમાં છે, એવું પૂછો, સંતુલન એટલે કે સ્થિર છે, બકા વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એનો મતલબ માખી જે છે એ કરોળિયાના જાળામાં ફસાઈ ગયા બાદ સ્થિર હોય તો એમજી બરાબર ક્યુઈ મૂકી દેવાનું। પણ જો માખી ગતિ કરતી હોય તો, તો અહીંયા જો એફ બરાબર એમ એ મૂકવાનું તો તમને મળી જાય એફ બરાબર એમ એ અને એફ બરાબર ક્યુઈ, તો બાળકો એનો પ્રવેગ મળી જાય ક્યુઈ ના છેદમાં એમ। પ્રવેગ કેટલાના પ્રવેગથી ગતિ કરે છે, અને આના બધા ઉપરથી તમે બહુ સરસ મજાના એમસીક્યુ બનાવી શકો છો, રેડી? તો આ ટોપિકને ખાસ ધ્યાનમાં રાખી અને આ પાંચ નંબરના ટોપિકના મેં નીચે બાળકો તમને એમસીક્યુ આપેલા છે જેના પર આપણે દરેક વિદ્યાર્થીઓએ જોઈને સોલ્વ કરવાનું છે। ચાલો ફટાફટ એમસીક્યુમાં જાઓ। 5 કેજી દળનો 2 કુલમનો વિદ્યુત ભાર હવામાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં સમતોલનમાં છે। 5 કેજી દળનો અને 2 કુલમનો વિદ્યુત ભાર એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સમતોલનમાં છે, જો અહીં લખ્યું છે ભાઈ એમસીક્યુ ગણો ને, એટલે અહીં લખ્યું છે સમતોલનમાં છે, અરે વાહ સાહેબ, તો ઈનું મૂલ્ય અને દિશા કઈ બાજુ છે? ભાઈ સાહેબ સમતોલનમાં હોય તો એનો મતલબ તમને ખબર પડી જવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ હોય, એટલે આપણો વિદ્યુત ભાર હોય એને વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉપરની તરફ બળ લાગે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ, અને એનું વજન બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમજી નીચે હોય તો જ આ બંને સંતુલન એટલે સ્થિર હોય, એક ઉપર અને નીચેની તરફ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર હોય તેના પર બળ કઈ બાજુ લાગે? ઉપર। કેટલું લાગે? એક્સક્યુઝ મી બકા ફટાફટ, અરે સાહેબ આજ ભૂલાઈ ગયું આરું, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ બળ લાગે અને નીચેની તરફ એફ ઇઝ ઇક્વલ ટુ એમજી બળ લાગે। ફરીથી કહું છું, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બળ લાગે? જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એ બાજુ જ બળ હોય, એટલે ઉપરની તરફ લાગે, ને વજન બળ નીચે તો જ સંતુલનમાં હોય। બસ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ અને એમજી, એમાં ઈને કરતા બનાવો એટલે એમજી ના છેદમાં ક્યુ, બાળકો એમ એટલે 5, જી એટલે 10 અને ક્યુ એટલે 2, આ ભાગાકાર કરશો એટલે જવાબ આવી ગયો 25 ન્યૂટન પ્રતિ કુલમ, અને વિદ્યુત ક્ષેત્રની દિશા વજન બળ જે બાજુ એની વિરુદ્ધ દિશામાં મળે।
બરાબર છે, બહુ સહેલો દાખલો છે, પ્રેક્ટિસ કરજો અને પીડીએફ ફાઇલ મળે એટલે જરાક જોઈ લેજો. ચાલો પછીની ગણતરી છે એ વ્યવસ્થિત જોઈ લેશો અને પછી આપણે અહીંયા બાળકો આપણો લેક્ચર રાખીએ છીએ. રેડી? તો ચાલો સાહેબ આ દાખલો જરાક રકમને વ્યવસ્થિત કહેજો એટલે અમને ખ્યાલ આવી જાય. ફટાફટ જોજો. એક વિદ્યુત ભારિત દડો હવામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સમતોલનમાં છે. ફરીથી એવું સમતોલનમાં છે? તો તમને જણાવી દઉં કે વિદ્યુત ક્ષેત્ર જો ઉપરની તરફ હોય તો ઉપર પણ એને બળ લાગશે. સમજો આ દડો છે આ mg, તો એને ઉપરની તરફ બળ લાગે F=qE. આ સમતોલન સ્થિતિ થાય. કઈ સ્થિતિ થાય બાળકો? સમતોલન. સમતોલનમાં F=mg બળ લાગે અને F=qE. આ બે સરખાવે કે ન સરખાવે? સાહેબ સરખાવાય જ ને આને. હવે પૂછ્યું છે, હું ધ્યાન આપજો, આકૃતિ બદલાય છે બાળકો. આકૃતિને ખાસ જોશો, વિદ્યુત ક્ષેત્ર બમણું કરી દઈએ અને ઉલટાવી દેવામાં આવે. હવે પહેલા કરતા વિદ્યુત ક્ષેત્ર ઈ હતું તો વિદ્યુત ક્ષેત્ર બમણું કરી દે એટલે 2E કરી દઈએ. વિદ્યુત ભાર જે બાજુ છે એ બાજુ તેનું વજન બળ છે અને વિદ્યુત ક્ષેત્ર નીચે હોવાથી એને બળ પણ નીચેની તરફ જ બાળકો લાગશે કે નહીં લાગે? બળ પણ કઈ ડાયરેક્શનમાં લાગે? નીચેની તરફ જ લાગશે. તો આ જે આકૃતિ જે છે એમાં કઈ રીતે સોલ્વ થાય? તો એને પરિણામી બળ જે ગણવું હોય ને તો વજન બળ નીચે લાગે પ્લસ આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા પણ બળ નીચેની તરફ લાગે. અને એના દ્વારા કેટલું બળ લાગે? તો કે F=qE. ઓકે, અને ક્યુઈ બરાબર આપણે શું મૂકી શકાય છે? mg મૂકી શકાય. તો અહીંયા મેં મૂકી દીધું 2mg. ખાસ જોજો ભાઈ, 2mg. તો અહીંયા આપણું સમીકરણ થઈ ગયું F અને ત્યાં આપણે કિંમત મૂકીએ છીએ 2mg = પરિણામી બળ કેટલું લાગે. અને આ વિદ્યુત ભાર બાળકો સંતુલનમાં નથી. હવે આ વિદ્યુત ભાર ગતિ કરે છે. તો હવે આપણે આ દાખલાનો ભાગ પૂર્ણ કરીએ. આ 2mg ની કિંમત મૂકી દઉં એટલે અહીંયા લખાશે બાળકો mg = 2mg. અને આ વિદ્યુત ભાર નીચેની તરફ બાળકો ગતિ કરે છે, સંતુલનમાં નથી. અને આ સ્થિતિ આપણને સંતુલનમાં આપી છે. તો ગતિ કરતો હોય તો અહીંયા આપણે ma મુકાય. આ ma ઉડી જાય, અહીંયા થઈ જશે A = 3g. નાવ 3 × g = 30 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો આ આપણને નો પ્રવેગ મળી ગયો છે, જે આપણને પૂછ્યું છે મેળવવાનું એ આપણો જવાબ મળી ગયો.